છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યો। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કવાડ તાલુકાના પ્રવાસે આવ્યા હતા। કવાડ નગરમાં આવવાની સાથે આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કાર્યાલયની રીબીન કાપી અને ઉદઘાટન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। સંકલ્પ કરીને નાના મોટા એકબીજાના વિચારો આપણે કરીને અહીંથી જઈએ અને આવનારું વર્ષ કઈક કરીએ એના માટે આજે આપણે ભેગા થયા છીએ। સમય કોઈની રાહ જોતો નથી। એક વર્ષ ગયું, વર્ષ આપણું ગયું, નવું વર્ષ આવશે, પ્રકૃતિ કરે બધા જ આપણે સાથે હોઈશું, પણ એ સમય કોઈની રાહ જોતો નથી, એટલા માટે જ આપણે બધાએ સમયનો સદુપયોગ કરવો પડશે। તમે જો છો નવું કંઈ આપણે કરી શકતા નથી, કેમ કે આપણે સત્તા પાવરમાં અહીંયા નથી, પણ તે આજે પણ આપણા લોકોની હાલત છે, આજે પણ આપણા લોકોની અનેક સમસ્યાઓ છે, એના નિવારણ માટે શું કરી શકાય એના માટે આવનારા દિવસોમાં આપણે બધાએ ભેગા થવું પડશે। તો બીજો આજે આપણા સમાજની વાત કરીએ, મોટે ભાગે આદિવાસી સમાજ જ્યારે વસતો હોય તો એનું પણ આવનારા ભવિષ્યમાં શું કરવું જોઈએ એના માટે આપણે બધાએ આજના દિવસે સંકલ્પ સાથે ચિંતન અને મનન કરવું પડશે। આપણી પેઢીને કઈ રીતના સારું શિક્ષણ મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે। આપણા યુવાનોને કઈ રીતના રોજગારી નોકરી મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે। આપણા ખેડૂતોને સારી ખેતીમાં સિંચાઈનું પાણી મળે, સારા રોડ રસ્તા મળે, સારી ભૌતિક સુવિધા મળે એના માટે આજના દિવસે આપણે બધાએ ચિંતન કરવું પડશે। આપણી મહિલાઓના સુખાકારી માટે ચિંતન કરવું પડશે। આજે માત્ર ભાષણબાજી કરીને એકબીજાના ફોટા પડાવીને છૂટા પડી જઈશું અને આ વર્ષ પણ વીતી જશે તો કઈ મેળ પડવાનો નથી, સમય કોઈનો રાહ જોવાનો નથી। આજે અમે પદાધિકારી છે, તમે પદાધિકારીઓ છો, બધા બધાની જવાબદારી બને છે કે આપણા કમાન્ડ તાલુકાને કઈ રીતના દિશા આપવાની છે, આપણા નસવાડી તાલુકાના યુવાનોને કઈ દિશા આપવાની છે, છોટાઉદેપુર જિલ્લાના લોકોને કઈ દિશા આપવાની છે એ આજે વર્ષના પહેલા દિવસે આપણે નક્કી કરવું પડશે। આજે આપણો બાળક ભણવા માંગે છે, પૂરતી શાળાઓ અને પૂરતા શિક્ષકો ન હોવાના કારણે બાળકોને પૂરતું શિક્ષણ મળી નથી રહ્યું। આજે આપણો યુવાન ભણી ગણીને તૈયાર છે, ફન કરી રહ્યો છે, આજે ટેક ટાટ પાસ હોય, બીએ બીએડ કરેલા હોય, બીએસસી કરેલા હોય, જીએનએમ કરેલા હોય, છોકરાઓને આજે રોજગારી નથી, નોકરી નથી, અવળા રસ્તે અવળા ધંધે આજે ચડી ગયા છે, એમને પણ સમજાવવું પડશે। માતા પિતાના પરથી પૈસા લઈને મોગી દાઢ બાઈકો લઈને ફરવામાં, નાચવામાં, કૂદવામાં, રમવામાં એ પણ બરાબર છે, ખેલકૂદ પણ આપણી સાથે જોડાયેલી વસ્તુ છે, ક્રિકેટ પણ રમવું જોઈએ, વોલીબોલ પણ રમવું જોઈએ, ફૂટબોલ પણ રમો, કબડ્ડી રમો, કઈ વાંધો નથી, એની સાથે સાથે તમે ગરબા પણ રમો, ભજનમાં પણ જાઓ, ડાયરામાં પણ જાઓ, લગ્નમાં પણ નાચો, પણ આપણો ધ્યેય શું છે, આપણા યુવાને પોતાની કેરિયર બનાવવા માટે શું કરવું પડશે એના માટે આપણે બધાએ ચિંતન કરવું પડશે। અમે પણ ઘણા પ્રસંગોમાં ભજનમાં બે બે વાગે બેસીએ છીએ, નોરતામાં ગરબા રમતા હોય છે, ડાયરામાં બેસતા હોય છે, અમે પોતે પણ વોલીબોલ ક્રિકેટ રમતા હોય છે, પણ સવારે ઉઠીને ધ્યેય કર્યો છે આપણો એ પણ આપણે બધાએ ભૂલવું નહીં જોઈએ, એ યુવાનોને આપણે બતાવવું પડશે। આપણે ખેડૂતો ઘણા અહીંયા બેઠા છે, ખેડૂત મિત્રોની પણ જવાબદારી બને છે, આપણા બાળકોને તમે સારી ખેતી કરશો, સારી મહેનત કરી, સારું ઉપજાવ, સારી આવક મેળવશો તો આપણા બાળકોને તમે સારું શિક્ષણ આપી શકશો, પરિવારને સારી સુખાકારી આપી શકશો, એ નૈતિક જવાબદારી, એ ભણતો બાળક હોય,
ભણી ગણીને નોકરીની શોધમાં ફરતો વિદ્યાર્થી હોય કે યુવાનો હોય કે વડીલો હોય કે અમારા જેવા પદાધિકારીઓ હોય, આપણી બધાની જવાબદારીઓ બને છે કે આવનારા વર્ષમાં આપણા તાલુકાની કઈ રીતના દિશા આપીએ, આપણા યુવાનોને કઈ રીતના દિશા આપીએ, એની જવાબદારી આપણે બધાએ ઉઠાવી લેવી પડશે. આપણે બીજા પર ટોપલો ઢોળીએ છીએ, ફલાણાએ આમ કર્યું, ફલાણાએ તેમ કર્યું, એનાથી કોઈ નિરાકરણ આવવાનું નથી. કોઈના પર નિશાસા નાખવાથી, કોઈને હાય કરવાથી, કોઈને એનામને હું વિનંતી કરું છું, આ ચૈતર વસાવા કે મંચ પર બેઠેલા મોડેલ મુરુપીઓ, અમે એકલા રોડ પર ઉતરી જઈશું, અમે એકલા ગામડે ગામડે જાગૃતિ કરીશું, મીટિંગો કરીશું, અમે સુધારો કરવા નીકળી જઈશું, કોઈ સુધારો થવાનો નથી. પણ આજે જ્યારે વર્ષની શરૂઆત છે ત્યારે આજે આપણે બધાએ સંકલ્પ કરવો પડશે કે આપણા તાલુકાને આપણા જિલ્લાને આગળ લાવવા માટે ચૈતર વસાવા હોય કે ચૈતર વસાવાની ટીમ એકલી કઈ કરવાની નથી, પણ અહીંયા ઉપસ્થિત આપણે 1500 જણ જો લાગી જઈશું, 10-10 જણને પણ આપણે બધા સમજાવીશું, સુધારીશું, જાગૃત કરીશું, 1500 ના 15000 થશે, તે દિવસે કવાડ તાલુકો, નસવાડી તાલુકો અને છોટાઉદેપુર જિલ્લો આપોઆપ આગળ આવી જવાનો છે. કોઈના પર આશા નહીં રાખશો, અપેક્ષા નહીં રાખશો, તમને મજબૂર કરી દેશે, તમને ટેવે પાડી દેશે, લાઈનો પર ઉભા કરી દેશે. પણ આપણે સ્વમાની લોકો છે, આપણા પૂર્વજો સ્વમાની હતા, આપણે ક્યારે કોઈની ગુલામી નથી સ્વીકારી. ત્યારે નવા વર્ષે બધાએ સંકલ્પ કરવા પડશે. આમાં ઘણા સરપંચ મિત્રો બેઠા છે, એમને પણ વિનંતી કરું છું, આપણે પણ તમારે આજે 10 સંકલ્પ કરીને અહીંથી જવું પડશે, મનમાં વિચારી લેવાનું, મારે મારા ગામ માટે શું કરવાનું છે. અહીંયા ઘણા વડીલો બેઠા છે, એમણે પણ વિચારી લેવાનું, મારા ભાઈના દીકરા દીકરી, મારા બેનના દીકરા દીકરી, મારા પોતાના દીકરા દીકરી માટે હું શું કરી શકીશ આ વર્ષે, એવા ઘણા સંકલ્પ લઈને અહીંથી આપણે બધાએ છૂટા પડવાનું છે. ઘણા છોકરાઓ રસ્તે બાઈકો લઈ નામ ફરે તેમ ફરે, ઘણા છોકરાઓ ભરમાં નસાઈને પદયાત્રા પર નીકળી જાય, ઘણા છોકરાઓ પોતાની નોકરીની પ્રેક્ટિકલ કરવાની જગ્યાએ, પોતાનું વાંચન કરવાની જગ્યાએ પ્રવાસોમાં ફરવા નીકળી જાય. એવી રીતે આપણો ઉદ્ધાર નથી થવાનો, એમને પણ આપણે સમજાવવું પડશે. આ તમારો ભણવાનો સમય છે, સમય તમારે ભણવામાં ઉપયોગ કરવો પડશે, એમને પણ બતાવવું પડશે. આપણા બાપ દાદાઓ આ વિસ્તારમાં મહેનત મજૂરી જમાનામાં કેવી જટિલ વ્યવસ્થા હતી, છતાં આજે આપણે ભણાવીને આપણને આટલા સરસ કપડાં પહેરાવીને આટલી સરસ મજાની સ્કૂલોમાં ભણાવ્યા છે, ત્યારે આપણા બાળકોને કેવું પડશે. શિક્ષણ જ એવું એક માધ્યમ છે જેના થકી જ આવનારા દિવસોમાં આપણા તાલુકા, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ આગળ આવશે. આજના દિવસે બધાએ સંકલ્પ કરવો પડશે કે અહીંથી ગયા પછી મારી શું જવાબદારી બને છે, મારા પરિવારને આગળ લાવવા માટે મારી શું જવાબદારી બને છે, મારા તાલુકા અને સમાજને આગળ લાવવા માટે, એ આપણે નક્કી કરવું પડશે. ચૈતર વસાવા મહિનામાં એકવાર આવશે, એનાથી કોઈ ચમત્કાર નથી થવાનો. હું કોઈ અલૌકિકનો ચિરાગ નથી કે જડી ફાડી દેશે, અહીંયા તમારે ચમત્કાર ને બધા સુખી થઈ જવાના છે. પણ હક અધિકારની વાત હોય કે પોતાના પરિવારની વાત હોય, તમારે બધાએ એક થઈને એક કદમ સે કદમ મિલાવીને આપણે એકબીજાને હાથ આપવો પડશે. આપણા સમાજમાંથી એક વ્યક્તિ નોકરી લાગે છે, એમને પણ હું વિનંતી કરું છું, એક વ્યક્તિ નોકરી લાગે તો બીજા 5 જણને હાથ આપો. તમારા બેનના, તમારા ભાઈના છે, ચૂંટણી આવશે, પાર્ટી ત્યારે દેખાઈ જશે. પણ આપણે બધાએ એક થઈને આવનારા ભવિષ્યનું વિચારવું પડશે, નહીં તો આ વર્ષ પણ જતું રહેશે. અને તમે અમે દર વર્ષે મળીશું, દર વર્ષે સ્નેહ મિલન કરીશું, દર વર્ષે સમારંભ કરીશું, દર વર્ષે ચૂંટણી લડીશું, એનાથી કોઈનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. તો નવા વર્ષના દિવસે બધાને હું વિનંતી કરું છું, અહીંયા ઘણા વડીલો મને હમણાં ફુલહાર કરવા માટે લાઈન પર ઉભા રહ્યા, બધાએ કીધું સાહેબ સાલ મુબારક, સાહેબ સાલ મુબારક, સાહેબ સાલ મુબારક. મારી ઉંમર તો 36 વર્ષ છે, મેં ક્યાં સાહેબ બની ગયો છું, મારી ઉંમર 36 વર્ષ છે, હું તો તમારો ભાઈ છું, તમે મને ચૈતર ભાઈ કહીને બોલાવશો, મને ખોટું લાગવાનું નથી, તમે સાહેબ સાહેબ કહીને મને સાહેબ બનાવી દેશો, તારું અંતર વધી જશે, સાહેબ બનાવીને રાખશો તો તમારું અમારું અંતર વધી જશે, એના કરતા તમે ચૈતર ભાઈ કરીને ગળે મળાવો, મને ક્યાંય દુઃખ થવાનું નથી, અમારે તો તમારા જેવા વડીલો સરપંચો આગળ કહેવાની કોઈ જરૂર નથી, મને ચૈતરભાઈ કહેશો તો યારે પણ ખોટું લાગવાનું નથી. જોડાય છે
एक बीजा की लागणी अने भावना जोड़ाई छे। अमारी उम्र हजु 36 वर्ष छे। अमे आगळ वधवा मांगीए छे त्यारे तमारा बधाना सहकार थी, वडीलोना मार्गदर्शन थी अने वडीलो परथी घणुं शीखीने अमारे आगळ वधवानुं छे। आ लाल पागड़ी आपणा બેઠા છે, મારે આજેથી પરિચિત નથી, આદિવાસી સમાજની અનેક લડતોમાં છેલ્લા 10 વર્ષથી હું એમની સાથે છું, એવા અનેક મિત્રો મારી સામે મારી સાથે બેઠા છે। જ્યારે સમાજની વાતો કરવાની થાય, સમાજના સંમેલનો હોય, સમાજમાં ક્યાં પણ ન્યાય અન્યાયની વાતો માટે ઊભા થવાનું હોય ત્યારે અમે અનેક વખતે ઘણું વર્ષ સુખમાં અને દુઃખમાં ઘણા સંઘર્ષોમાં આપણે પસાર કર્યું છે। અનેક સમસ્યાઓનો સામનો કરીને આપણે એ વર્ષ વિતાવ્યું છે। ઘણા નફા અને ઘણા નુકસાન પણ એમાં થયું હશે, પણ ત્યારે આજેથી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને નવા વર્ષમાં આપણી બધાની આ પહેલી મુલાકાત છે। ત્યારે શરૂઆતમાં હું તમને મારા પરિવાર વતી, મારી આખી ટીમ વતી આપને આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વસ્થ નિરોગી લાંબુ આયુષ્ય પ્રકૃતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું। સાથે સાથે જે કંઈ બે સંદેશા ઉપદેશ આપવાના થાય છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું। મિત્રો, આ નવા વર્ષમાં આપણે ભેગા થયા છે ત્યારે વાત હોય છે। આજે આટલા બધા વડીલો યુવાનો, વડીલોના આશીર્વાદ અમને મળ્યા, યુવાનોનો સહકાર મળ્યો, તમારો પ્રેમ મળ્યો, સાથે મળીને આપણે હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી ગળે મળ્યા, પોતાની રીતે પ્રોગ્રામો ગોઠવીને ઉત્સાહે ફુલા લઈને રાહ જોતા હતા, એમને પણ અવગણી ન શકાય એટલા માટે અમે મોડા પડ્યા છે। છતાંય મંચસ્થ તમામ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, યુવાનો, વડીલો, સરપંચો બધાના ચહેરા પર જે જુસ્સો અને જોમ જોઈને એવું લાગે છે કે ક્ષમા અને આજના સ્નેહ મિલન, નવા વર્ષના સ્નેહ મિલન સમારોહની સાથે સાથે કમાન્ડ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમને આમંત્રિત કરીને અમારું સ્વાગત કર્યું, અમને માન સન્માન આપ્યું અને અહીં અમને બોલાવ્યા બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, છોટા આભાર માનું છું। હવે આ વર્ષ બધા માટે એક ખૂબ ઉત્સાહનું એક પર્વ આવે, બધા ખૂબ મજબૂત બને, બધાનું ઘર મજબૂત બને। આજે ખૂબ શુભ સમય છે અને શુભ દિવસ છે, આપણા લોક લાડીલા ધારાસભ્ય અને ભરૂચ લોકસભામાં ખૂબ મજબૂત લડત આપી જેમાંથી ભાજપ સરકાર ગભરાઈ ગઈ એવા આપણા ચૈતરભાઈ વસાવા સાહેબને જોરથી તાળીથી સ્વાગત કર્યું। કવાંટ તાલુકામાં આજે શુભ દિવસ એટલે છે કે આજે જિલ્લામાં પહેલું કાર્યાલય આપણે કવાંટ તાલુકામાં ચાલુ કરીએ છે અને તમામ આગેવાનો આખા વિસ્તારના જે આવ્યા છે એનું ખૂબ ખૂબ આભાર। હવે કોઈ પણ પાર્ટીનું કામ કે કાર્ય હશે એ આપણે હવે સ્થળ છે, સ્થળ એટલે આપણું ઘર મજબૂત કહેવાય, આપણો એક પાયો કહેવાય, તો આગળનું જે કાર્યક્રમ છે એ આપણા સાહેબ જણાવશે અને આગળ નિરંજનભાઈ અને ચેતનભાઈ વસાવાને આપણે સાંભળશું। લાભ પાંચમના દિવસે અને નવા વર્ષ નિમિત્તે આપ સૌ પહેલા તો આપણા સૌના લોક લાડીના ધારાસભ્ય શ્રી, જેઓ હર હંમેશ પ્રજાના માટે અવાજ ઉઠાવતા આવ્યા છે, એ કોઈ પણ સમાજ, કોઈ પણ નાતે, નાનો મોટો, ઊંચ નીચનો ભેદભાવ મૂક્યા વગર રાત દિવસ કોઈ પણ વ્યક્તિનો ફોન આવે કે ગમે તે પણ હોય, એ દવાખાનાની મેટર હોય, એજ્યુકેશન હોય, કોઈનું શોષણ થતું હોય, આજે આપણા આખા ટ્રાઇબલમાં ઘણા બધા ધારાસભ્યો છે, ઘણા બધા સાંસદ સભ્યો છે, ઘણા બધા એવા પ્રતિનિધિઓ છે, પણ આજે એક જ ધારાસભ્ય ઉમરગામથી અંબાજી સુધી આપણે જોયા છે કે જે આજે પ્રશાસનની સામે પણ એ પોલીસ તંત્ર હોય કે ગમે તે હોય કોઈની પણ પરવા કર્યા વગર એ મેદાનમાં ઉતરી જાય છે, એવા આપણા લોક લાડીના ધારાસભ્ય માટે પહેલા તો જોરદાર તાલીના ગણગણા છે આપણે સ્વાગત કરીએ। તેમજ આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન,
रंजन भाई तेमज तमाम पदाधिकारियों तेमज होद्देदार श्रीओ अने दूर दूर थी आवेला गामना सरपंच श्रीओ वडील श्रीओ आगेवान श्रीओ नो हूँ आम आदमी पार्टी ना परिवार तरफ थी आपनो नवा वर्षे खूब खूब आभार व्यक्त करूँ छूं। मित्रों आजे खास तो अमे कई कहेवानुं नथी केम के आजे नवा वर्षनो दिवस छे पण तेम छतां पण आजे आपणा समाजमां घणा बधा छोकराओ आजे शिक्षित छे पण आजे आ सरकारी तरफथी ए लोकोने भर्तीओ करवामां नथी आवती एटले ए लोको खोटी खोटी व्यसनो अने लफोमां लागी गया छे। आजे आपणा युवानो આજે દારૂ જુગાર આંકડા ની જે વ્યસનો છે એ વ્યસનો પર આવી ગયેલા છે। આજે તમે જો મા બાપ પાસે પૈસા હોતા નથી પણ તેમ છતાં પણ આ લોકો લાખો રૂપિયાની ગાડી માંગે છે R15 હોય એવી મોગી મોગી ગાડીઓની ડિમાન્ડ કરે છે। મા બાપ પાસે પૈસા હોતા નથી તો જેમ તેમ કરી ખેતરો વેચી ખેતરો ગીરવે મૂકીને પણ છોકરાની ખુશી માટે એને ગાડી લઈ આપે છે। આજે તમે જોડો તો હમણાં લગ્ન પ્રસંગનો સમય આવશે ઘણા બધા જો એક્સિડન્ટો થતા હોય તો આદિવાસી સમાજના યુવાઓ એ એક્સિડન્ટોમાં એક્સપર્ટ થાય છે। આજે એમ તો ઘણી બધી વાત કરવી છે પણ આગળના પણ કાર્યક્રમ છે સાહેબશ્રીને આપણે સાંભળશું કેમ કે બીજે પણ લોકો આજે રાહ જોઈ રહ્યા છે એટલે હું મારી વાણીને અહીંયા જ વિરામ આપીશ અને આજે જેમણે આપણાને આખા છોટાઉદેપુર ખાતે પ્રથમ કાર્યાલય જે આપણાને ફાળવવામાં આવ્યું છે એવા કાકા ભંગ્યાભાઈ સરપંચનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું અને એમને જોરદાર તાળીથી આપણે સ્વાગત કરશું કેમ કે એમના સાનિધ્યમાં આપણે સૌ આટલી મોટી સંખ્યામાં આજે લાભ પાંચમના દિવસે બેઠા છીએ। જય હિન્દ જય ભારત। પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આવનારું વર્ષ આપ અને આપના સૌના પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ સાથે પ્રકૃતિ આપને સૌને સ્વસ્થ નિરોગી લાંબુ આયુષ્ય આપે એવી શુભકામના આપીએ છીએ। સાથે સાથે આજે અમે સૌ છોટાઉદેપુર જિલ્લાના કમાંડ ખાતે સૌ સાથી મિત્રો આગેવાનો પદાધિકારીઓ સરપંચો બધા ભેગા થઈને આવનારા દિવસોમાં કમાંડ હોય કે નસવાડી તાલુકો હોય કે છોટાઉદેપુર જિલ્લો હોય અહીંના લોકોની સમસ્યાઓને કઈ રીતના એનું નિવારણ આવે અહીંના લોકોને યુવાનોને કઈ રીતના દિશા આપીએ એ બાબતને લઈને આજે બધાએ અમે સંકલ્પો લીધા છે। આવનારા સમયમાં આ વિસ્તારના લોકોના સુખાકારી માટે જ્યાં પણ અમારે સડકથી લઈને સદન સુધી જ્યાં પણ અમારે રજૂઆતો કરવાની થશે આ છોટાઉદેપુર જિલ્લાના લોકોને સાથે રાખીને અમે રજૂઆતો કરીશું। ઘણા સાથી મિત્રો આજે અમારી સાથે જોડાયા અને આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કમાંડ ખાતે કાર્યાલયનો આજે પ્રારંભ પણ કરી રહ્યા છીએ ત્યારે છોટાઉદેપુર જિલ્લાના લોકોના સુખાકારીના સેવાકીય પ્રવૃત્તિ માટે આ કાર્યાલય પણ મહત્વની ભૂમિકા ભજવશે અને આવનારા દિવસોમાં છેવાડાના વ્યક્તિ સુધી એના અધિકારો પહોંચાડવા માટે અમે કટિબદ્ધ રહીશું અને અહીંયા નિષ્પક્ષ અને નિષ્ઠાવાન રીતે અમારી ટીમ અહીંયા કામ કરશે ત્યારે આજે સૌ મિત્રો અમે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં કમાંડ નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાના લોકોની શિક્ષણ આરોગ્ય સિંચાઈ કે સંવૈધાનિક અધિકારો માટે એમને ન્યાય મળે એ અમારા આવનારા ભવિષ્યના પ્રયાસો રહેશે। ગુજરાતમાં દારૂ બંધી છે દારૂ બંધીના અમલ માટે ફરજ ઉપરના PSIની પરમ દિવસે મોત નીકળી છે તેને જે ગત રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના PSIએ ગાડી બાતમીના આધારે ગાડીને રોકવાની પ્રયાસ કર્યા અને દારૂ ભરેલી ગાડીના બુટલે કરે એ PSI પર ગાડી ચડાવીને એને કચડી નાખ્યા છે ત્યારે આ માત્ર PSI શ્રીનું મોત નથી પણ આ ગુજરાતમાં જે કાનૂન વ્યવસ્થા છે કાયદો વ્યવસ્થા છે એનું આ મોત છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી અનેકવાર શેખીઓ મારતા હોય છે
ત્યારે ગુજરાતના ગૃહમંત્રી અને દાદા ભૂપેન્દ્ર પટેલને અમે કહેવા માંગીએ છીએ કે આવા બુટલેગરો બેફામ બની ગયા છે, તોફાની આવા તોફાની તત્વો પર તમારું ક્યારે બુલડોઝર ચાલવાનું છે અને ક્યારે તમે કાર્યવાહી કરવાના છે? આજે રક્ષક પણ સુરક્ષિત નથી તો આમ જનતાની શું હાલત થશે એ એક પ્રશ્ન છે. ત્યારે આ ભાજપ સરકારના છેલ્લા 30 વર્ષના રાજમાં કાયદો અને વ્યવસ્થા આજે ખાડે ગઈ છે એનો આ ઉત્તમ નમૂનો છે કે પીએસઆઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એ આ વહીવટી તંત્રના પાપે, એમની નબળી નીતિઓના પાપે આજે પીએસઆઈએ એમનો જીવ ગુમાવ્યો છે, જેની આપણે નિંદા કરીએ છીએ. એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલો બેસાડવામાં આવે એવી આવનાર દિવસોમાં અમે માંગ કરવાના છીએ.